જે કયા કયા લિસ્ટમાં સ્ટોક્સ રાખવા જોઈએ વોચલિસ્ટમાં. યોમિક, ગુડ મોર્નિંગ, જણાવો કયા કયા સ્ટોક્સ આપણે રડાર પર. ગુડ મોર્નિંગ. યસ, આજે ગઈકાલે આપણે જોયું કે જે રીતે આપણે બ્લોક ડીલનો દિવસ હતો, એ જ રીતે સેમ આજે પણ આપણને એક બ્લોક ડીલ જોવા મળી રહી છે પીએનબી હાઉસિંગમાં, કે જેમાં સ્પેસિફિક જો વાત કરીએ તો એશિયા ઓપોર્ચ્યુનિટી વી, મોરિટીયસ એન્ડ જનરલ એટલાન્ટિક સિંગાપોર, આ બે ફંડ છે જે 2.68% હિસ્સો આજે આપણને જોતું જોવા મળશે, કે જે હાલની જે ગઈકાલની જે કિંમત હતી એનાથી 5% ડિસ્કાઉન્ટ ઉપર આપણને બ્લોક ડીલ જોવા મળશે. અને એની જે ફ્લોર કિંમત છે જે ₹770 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે, અને ઓફર સાઇઝ કુલ 500 કરોડની આપણને બ્લોક ડીલ આપણને થતી જોવા મળશે. એટલે પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ આપણે આજના દિવસે ધ્યાન પર રાખીશું. જે બાદ હિન્ડાલ્કોમાં આપણને એક આજે એક્સચેન્જ જોવા મળી શકે છે, કે એમની જે કંપની હતી પેરેન્ટ કંપની નોવેલિસ, જે ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જમાં આપણને લિસ્ટ થતી જે જોવા મળશે. આપણને જે એક સમાચાર હતા કે જે એક આઈપીઓ દ્વારા એક આવવાના હતા, કે જે ફાઇનલી એના કાઉન્ટડાઉન આવી ગયા છે, કે આઈપીઓ દ્વારા કંપની કુલ 4.5 કરોડ શેર આમ વેચશે, અને આઈપીઓની કિંમત તેઓએ $18 થી $21 એક રેન્જ છે તેની વચ્ચે તેઓ એક નક્કી કરવામાં આવી છે. અને આઈપીઓથી કંપનીને $81 થી $94.5 કરોડ તેમને એક એકત્રિત કરવાનું એક તેમનું એક લક્ષ્ય છે. અને આઈપીઓથી સ્વાભાવિક છે કે નોવેલિસ એમની આ હિન્ડાલ્કોની એક પેરેન્ટ કંપની છે, એટલે એમની જે હિન્ડાલ્કો છે એમની પણ એક જે વેલ્યુ અનલોકિંગ આપણને થતું જોવા મળશે, જેથી કરીને હિન્ડાલ્કો આપણે આજના દિવસ પર રડાર પર રાખીશું. જે બાદ આપણે પરિણામની વાત કરીએ, તો પરિણામમાં સૌપ્રથમ આપણે આઈઆરસીટીસીની વાત કરીશું, કે આઈઆરસીટીસીના પરિણામ જે આવે છે અનુમાનથી બહુ ઓછા આવે છે. તો નફાની વાત કરીએ તો નફામાં સામાન્ય 2% વધારો થઈને ₹284 કરોડ જોવા મળ્યો છે. જ્યારે આવકની વાત કરીએ તો આવકમાં 20% વધારો થાય છે. આવક એક એવું ખાલી એક છે સેગમેન્ટ કે જેમાં સારો એવો વધારો જોવા મળ્યો છે અનુમાનથી, જે 20% વધારો દર્શાવે છે. હવે ઇબિડ્ડાની વાત કરીએ તો ઇબિડ્ડા 11.6% વધીને ₹362 કરોડ જોવા મળ્યું છે, જ્યારે માર્જિન 33.6% હતા જે ઘટીને 31.4% જોવા મળ્યું છે. એટલે કે માર્જિનમાં આપણને પ્રેશર જોવા મળ્યું છે આઈઆરસીટીસીના કેસમાં. જ્યારે આપણે એબી ફેશનની વાત કરીશું, કે એબી ફેશનમાં એમની ખોટ હતી જે ₹194.5 કરોડ એમની ખોટ હતી, જેમાં 37% વધારો થયો છે, જે ₹266 કરોડ આવે છે. અને એમની આવક વાત કરીએ તો આવકમાં 18% વધારો થયો છે, પરંતુ એબી ફેશનના જે ઓપરેટિંગ નંબર છે એમાં સારો એવો વધારો થયો છે. જો ઇબિડ્ડાની વાત કરીએ તો ઇબિડ્ડામાં 47% વધારો થયો છે. જ્યારે માર્જિનની વાત કરીએ તો માર્જિન 6.7% વધીને 8.3% આપણને જોવા મળે છે. એટલે કે આદિત્ય બિરલા ફેશન આપણે આજના દિવસે ધ્યાન પર રાખીશું. જે બાદ વોકર્ડ ફાર્મા આપણે ધ્યાન રાખીશું, કે આ બીજી એવી કંપની છે કે જેમાં આપણને ખોટ વધતી જોવા મળી છે, જે ખોટ ₹108 કરોડ હતી જે વધીને ₹169 કરોડ જોવા મળી છે. જ્યારે એમની આવક આપણને ફ્લેટ જોવા મળી છે, જે 3% વધીને 700 કરોડ જોવા મળી છે. અને ઇબિડ્ડા જે ₹3 કરોડ નફો હતો, જેના જગ્યાએ આપણને ₹103 કરોડની ખોટ જોવા મળી છે. આ વાત થી આપણે વોકર્ડ ફાર્માની. જે બાદ આપણે ઘણી એવી મિડકેપ અને સ્મોલ કેપ કંપની છે કે જેના નંબર એમાં આવ્યા છે, કે સૌપ્રથમ આપણે અમારા રાજાની વાત કરીશું, કે જેમાં નફો 61.4% વધ્યો છે અને આવકમાં 19.5% વધારો થયો છે. જ્યારે બ્રિગેડ એન્ટરપ્રાઇઝની વાત કરીએ તો એમાં પણ આપણને નફો 2 ગણો વધ્યો છે અને આવક 1 ગણો, એટલે કે ફ્લેટ આપણને જોવા મળી છે. જ્યારે આરઆર કાબેલની વાત કરીએ તો આરઆર કાબેલમાં નફામાં 20.5% અને આવકમાં 15.7% ગ્રોથ થયો છે. જ્યારે એનબીસીસીમાં નફામાં 25% અને આવકમાં આપણને 43% ગ્રોથ જોવા મળ્યો છે. જ્યારે એમટાટેકમાં નફામાં 84.2% અને આવકમાં 27.2% ઘટાડો થયો છે. એટલે એમટાટેક આપણને એક ખરાબ નંબર જોવા મળે છે. જે બાદ આપણે ટિમકેન ઇન્ડિયાની વાત કરવા માગીશ, કે ગઈકાલે આપણે જોયું હતું કે એમની જે પેરેન્ટ કંપની હતી ટિમકેન સિંગાપોર, કે જેમણે સ્ટેક વેચ્યો હતો, પરંતુ તો પણ આપણને જોયું તો ગઈકાલે આપણને એમાં 8-1% વધારો જોવા મળ્યો હતો. એની પાછળ એક કારણ હતું કે ઘણા સારા એવા ફંડ આઉટ છે કે જેમણે એમાં ખરીદી કરી હતી, જેમાં ગવર્મેન્ટ ઓફ સિંગાપોરે 28 લાખ શેર ખરીદ્યા છે. જે બાદ બીજા મોટા ફંડની વાત કરીએ તો એક મોર્ગન સ્ટેનલી એશિયા, બેંક ઓફ અમેરિકા સિક્યોરિટીઝ, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ સોસાયટી જનરલ, નિપોન મ્યુચ્યુઅલ ફંડ, બંધન મ્યુચ્યુઅલ ફંડ જેવા નામચીન ફંડ છે કે જેઓએ ખરીદી કરી છે. એટલે આ ટિમકેન ઇન્ડિયાની વાત થઈ. એટલે આપણે ઓવરઓલ આપણે જે બી દરેક સ્ટોક વાત કરીએ દરેક આપણે આજના દિવસે ધ્યાન પર રાખીશું.